આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં વિશ્વાસ અને આધ્યાત્મિકતા ખૂબ ઉત્તેજક બની રહી છે તમે બંનેને એક જ ટોપલીમાં ના મૂકો ઓકે પહેલા વિશ્વાસની વાત કરીએ આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં વિશ્વાસ ખૂબ ઉત્તેજક બની ગયો છે તે ખૂબ જ સરળતાથી રાજનૈતિક મુદ્દો બની જાય છે જો આજના સમયમાં વિશ્વાસ એ વ્યક્તિગત ચીજ હોવી જોઈએ પણ એવું નથી આજે કોઈના વિશ્વાસને ઠેસ પહોંચી હોય તેને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાય છે તમે હમણાં ભોજન વિશે વાત કરી મેં ક્યાંક વાંચ્યું કે તમે એમ કહ્યું કે ભોજનની બાબતે કશું જ ધાર્મિક નથી તમને જે ગમે તે ખાવ ના 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 મે તમને કીધું કે ખાવ જે તમારા માટે સારું હોય એ ખાવ તમારા માટે સારું હોય તે ખાવ ઓકે હું ભૂલ સુધારું છું એ ખાવ જે તમારા માટે સારું હોય પણ આજે આપણી વચ્ચે ગોમાસ પ્રતિબંધ ની ખૂબ જ વધારે રાજનૈતિક રૂપ અપાઈ રહ્યું છે વિશ્વાસ પર આધારિત તમારો સવાલ પૂછો તો હું આ ગૌમાસ ને એ દર્શાવવા માટે ઉદાહરણ તરીકે લઈ રહી છું કે વિશ્વાસની આસપાસ રાજનૈતિક ચર્ચા કઈ રીતે થાય છે તમે લોકોના વિશ્વાસની વ્યક્તિગત સ્વતંત્રતા સાથે કેવી રીતે સમજૂતી કરશો

દરેક જે તમે કરો છો ભલે તે શારીરિક માનસિક ભાવનાત્મક અને ઉર્જાત્મક હોય કોઈ પણ રીતે તમે તમે કામ કરો છો તેનું એક પરિણામ પરિણામ નક્કી છે જો માટે તૈયાર તો ગમે તે કર્મ કરો જો એને જોઈને રડવાના હો તો તમારા કર્મને ને અત્યારથી છાબોમાં રાખો આના પર આધારિત છે આપણે ખોરાકની ની વાત કરીએ જુઓ ખોરાક વિશે આ દેશમાં ખૂબ કાળજી રખાઈ હતી જો તમે તેને પાછી લાવી શકો તો આખી દુનિયા સ્વસ્થ બની જશે તમને સમજાય છે અહીં આપણે અલગ અલગ પ્રકૃતિના લોકોને ઓળખ્યા છે કે શું ખાવું જોઈએ જો તમે મજૂરી કરતા હોવ તો શું ખાવું જોઈએ જો વેપાર કરતા હોવ તો શું ખાવું જોઈએ જો તમે આધ્યાત્મિક માર્ગ પર હોવ તો શું ખાવું જોઈએ વિદ્યાર્થી હોવ તો શું ખાવું જોઈએ આ એટલા માટે છે કારણ કે દરેક વ્યક્તિને અલગ પ્રકારના શરીરની જરૂર હોય છે તમારે મિસ્ટર બોલ્ટની જેમ સો મીટર દોડવું છે તો તમારે કયા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ જો ફક્ત દિલ્હીમાં રહીને કામ કરવાનું હોય તો કયા પ્રકારનો ખોરાક જો તમારે અમુક રીતે વિચારવું હોય તો તમારે શું ખાવું જોઈએ આ બધા માટે આપણી પાસે સ્પષ્ટ નિર્દેશ છે હવે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ અર્થાત જ આપણે કોઈ અન્ય જીવન લઈ રહ્યા છીએ પછી તે વનસ્પતિ જીવન હોય કે પ્રાણી જીવન હોય ગમે તે હોય તમે એક અન્ય જીવનને લઈ રહ્યા છો તમે તેને ગ્રહણ કરો છો અને તેને તમારું જીવન બનાવો છો આખી પ્રક્રિયા આ જ છે તમારું જીવન શું છે તે જીવન શું છે જો તમે આમ જુઓ તો આ ગ્રહ ઉપર બધું જીવન ધરતીમાંથી આવે છે તે શરીર પણ એ જમાંથી છે આપણ તેજમાંથી છે આળસ્યું પણ એ જ માટીમાંથી છે પણ જુઓ તે કેવું બન્યું છે આ કેવું બન્યું છે પેલું કેવું બન્યું છે જો હું તમને કંઈક તમને કેરી ભાવે કે કેળું કેરી કેરી મને ખબર છે તમે હમણાં રાજ્ય ચલાવી રહ્યા છો જો

તો તમારી તે સોફ્ટવેરને તોડીને તમારો જ ભાગ બનાવી દેવાની ક્ષમતા ઘણી સારી હશે તે સોફ્ટવેર જેમ જેમ જટિલ થતું જશે તેમ તેમ તમારી તે સોફ્ટવેરને તમારો ભાગ બનાવવાની ક્ષમતા ઘટતી જશે તો ખાસ કરીને જો તે એવું પ્રાણી હોય જેને કોઈ પ્રકારના વિચારો અને ભાવનાઓ હોય તો તમારે તેને ન જ ખાવું જોઈએ આજ સમજણ રહી છે એક પ્રાણી જેને ભાવનાઓ હોય અમુક પ્રકારની લાગણીઓ વ્યક્ત કરતું હોય ખાસ કરીને જો તે એ પ્રકારની ભાવનાઓ વ્યક્ત કરતું હોય કે જે માણસોની ભાવનાઓથી ખૂબ નજીક હોય તો તમારે તેને ન ખાવું જોઈએ કારણ કે એ તેની મેળે તમારો ભાગ નહીં બને તે પ્રાણીનો સ્વભાવ તેની મેળે જ તમારામાં પ્રગટ થવા માંડશે અથવા તો બીજા શબ્દોમાં ભારતમાં આજે શહેરોમાં કદાચ લોકો આનાથી અજાણ હોય

તમે જે કહી રહ્યા તે પ્રાણીઓ નથી એ તો વિવાદ જ આખો અલગ છે હું તો ક્રૂરતા વિશે પણ વાત નથી કરી રહ્યો મારા અનુભવમાં તો છોડને કાપવો પણ ક્રૂરતા છે પણ તમારે તે કરવું જ પડે છે પણ જો તમે તેને તેના વિશે જાગૃત હો તો તમે તેને બને તેટલી ઓછી માત્રામાં કરશો અવિચારી રીતે નહીં હવે આ રાજકીય રીતે પર કે બીજા કોઈની ઉપર પ્રતિબંધ મૂકવામાં સંવેદનશીલતા છે એક વાર તમે ગાયનું દૂધ પી લો છો તો તે પછી તે તમારી માતા સમાન છે પોતાની માતાની કતલ કરવી અને તેને ભોજન તરીકે ગ્રહણ કરવી તે વાત આ દેશના લોકો નહીં બચાવી શકે હજી પણ એસી ટકા લોકો એ વર્ગમાં છે કે તેઓ તેઓને ખૂબ જ તેઓને ખૂબ જ લાગણી છે આટલી ઊંડી લાગણી આ લાગણીને લીધે તેઓ એટલા વિનમ્ર છે કે તેઓએ કદી આ વાતનો પ્રતિભાવ હિંસાએ કોઈ દિવસ તેમણે નથી આપ્યો કેટલીક જગ્યાઓએ એવું થયું પણ છે ગામડાઓમાં અને બીજી અમુક જગ્યાઓમાં ગામડાઓમાં આપોઆપ જ ગૌહત્યા ઉપર પ્રતિબંધ છે કોઈ કાયદાકીય રીતે નહીં તમે આ પ્રકારની વસ્તુઓને ગામડાઓમાં ન લાવી શકો હું નથી કહેતો કે તમારે એના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ કે ન મૂકવો જોઈએ લોકોની જે ભાવનાઓ અને સમજ છે તેને ગણકાર્યા વિના તમે આમ બેફામ રીતે ન જઈ શકો કારણ કે એનો વ્યવસાયિક ધોરણે ઉછેર થવાને કારણે ભારત ગૌમાંસની નિકાસમાં ખૂબ આગળ પડતું થયું છે જે ઠીક નથી જો કહીએ કઈ ખાધું હોય તો એ તેમની ઉપર છે અને એ તેમની વ્યક્તિગત પસંદગી છે એ જે પણ હોય પણ હવે તમે એનો પ્રચાર કરી રહ્યા છો અને વ્યવસાયિક ધોરણે ઉછેર કરી રહ્યા છો આના વિશે જ ચિંતા છે પણ તેઓ વ્યક્ત નથી કરી રહ્યા આપણા લોકો રસ્તા ઉપર નથી ઉતરતા અને એ લોકોએ જેમણે ગૌ કરી છે તેમને મારવા નથી જતા તેને માટે પ્રતિબંધ જરૂર નથી અહીં લોકોને પ્રતિબંધ કરતા થોડા વધારે શિક્ષણ જરૂર તમે એ વિશે વાત નથી કરી કે શું થાય જયારે વિશ્વાસ

થયેલા ધર્મયુદ્ધ અને બીજી વસ્તુઓને ભૂલી રહ્યા છો જેને આપણે ઇતિહાસમાં સામેલ નથી કરી હજારો અને લાખો લોકોને ભગવાનના નામે મારી નાખવામાં આવ્યા હતા ઠીક છે આપણા માટે અહીં એ નવું છે અરે અહીં પણ હજારો ઉત્તર ભારતમાં સેંકડો અને હજારો લોકોને વિદેશી કાર્યો દ્વારા તેમના વિશ્વાસને કારણે વાઢી નાખવામાં આવ્યા છે કોઈએ એના વિશે લખ્યું નથી કારણ કે આપણે કદી પેન લઈને તેના વિશે લખ્યું જ નથી બીજા કોઈએ આપણો ઇતિહાસ એ રીતે લખ્યો જે રીતે પસંદ પડ્યો રાજાની આર્થિક સહાય હોવાથી પોતાની મરજી પ્રમાણે તે લખાવ્યો અને પોતાને મહાન શાસકો ગણાવ્યા અલબત્ત તેમણે ભયાનક કૃત્યો કર્યા હતા તો તમારે સમજવાની જરૂર છે વિશ્વાસ એ આપણા માટે ખૂબ નવી વસ્તુ છે જ્યારે હું નવી વસ્તુ એમ કહું છું આ દેશમાં કે જેનો બાર થી પંદર હજાર વર્ષ જૂનો પોતાનો ઇતિહાસ છે એક હજાર વર્ષ આપણા માટે હજી નવા છે આપણે તે મુદ્દા સાથે સંઘર્ષ કરી રહ્યા છીએ

નહીં કે કોઈ બેસીને વિચારી રહ્યું છે કે તેને આ મળવું જ જોઈએ તમને ઈનામ કે સજા આપવા માટે તે તમારા રસાયણોમાં એની મેળે જ થાય છે